નમસ્કાર સુપ્રભાત, જય શ્રી કૃષ્ણ. ઝી 24 કલાકના ખાસ કાર્યક્રમ રાશિ ભવિષ્યમાં આપનું સ્વાગત છે. હું છું સંજીવની. મિત્રો, રાશિ ભવિષ્ય એક એવો કાર્યક્રમ છે જ્યાં આપને મળશે આપની મૂંઝવણના તમામ પ્રશ્નોના જવાબ. આ ઉપરાંત 12 રાશિનું રાશિફળ તેમજ સચોટ ભવિષ્ય દર્શન તો ખરું જ. આજનો દિવસ આપના માટે બની જશે એકદમ ખાસ, કારણ કે આજે આપને જણાવવાના છીએ કેટલીક મહત્વપૂર્ણ વાતો. આ તમામ વાતો વિશે વધુ માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અમિતભાઈ ત્રિવેદી. સ્વાગત તેઓનું કરીએ કાર્યક્રમની શરૂઆતમાં. અમિતભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે. સુપ્રભાત, જય શ્રી કૃષ્ણ. અમિતભાઈ, હર હંમેશની માફક શરૂઆત આપણે આજના મુદ્દાથી કરીશું. આજનો ખાસ મુદ્દો શું છે? એક વાત આપણે ચાલતી આવે છે કે જન્મ તારીખનો પ્રથમ અંક એની સાથે વાર અને કલરનો સુમેળ સાધી સફળતાની શક્યતાઓ વધારવી. આજે તારીખ 28મીની વાત કરીએ, રવિવાર અને સોમવાર એ શુભ રહેશે. સાથે સાથે પીળો, સોનેરી, લીલો અને સફેદ કલર આપના માટે વિશેષ સાનુકૂળતા ઉભી કરશે. 29 તારીખ માટે મંગળવાર અને ગુરુવાર શુભ રહેશે. સાથે સાથે ગુલાબી અને ક્રીમ કલર એ વિશેષ સાનુકૂળતા ઉભી કરશે. 30 તારીખ ગુરુવાર અને શુક્રવાર આપના માટે સાનુકૂળ છે. સાથે સાથે જાંબલી કલરનો સુમેળ વધુ શુભદાયી રહેશે. 31 તારીખ સોમવાર અને મંગળવાર સાથે સાથે આછો પીળો અને જાંબલી કલર એ આપના માટે વધુ સાનુકૂળતા ઉભી કરશે. બિલકુલ. એટલે અમિતભાઈ, આપણે જન્મ તારીખ મુજબ કયો કલર આપણને વધારે લાભ દેવડાવશે એ વિશે તો આપણે વાત કરી. અમિતભાઈ, પંચાંગની આજે વાત કરીએ. આજનું પંચાંગ શું છે? આજે તારીખ 8 ડિસેમ્બર 2018 અને શનિવારનો દિવસ છે. માક્ષર સુદ એકમ એટલે કે આજે બેસતો મહિનો છે. મૂળ નક્ષત્ર શૂળ યોગ અને ચંદ્ર ધન રાશિમાં ભ્રમણ કરે છે. ધન રાશિના મૂળાક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. બિલકુલ. અને જો દિન વિશેષની વાત કરવામાં આવે તો આજનો દિવસ કઈ રીતે ખાસ બની જશે? દિન વિશેષની આપણે વાત કરીએ તો સંજીવનીબેન, આપને ગઈકાલે યાદ હશે મેં કહ્યું હતું કે જ્વાળામુખી યોગ જે પ્રારંભ થઈ ચુક્યો છે. આ જ્વાળામુખી યોગ જે છે એ અત્યંત દુષ્કર છે. શાસ્ત્રમાં એને ગંભીર યોગ ગણવામાં આવ્યો છે. માટે આ યોગ દરમિયાન શુભ કાર્ય ન કરવું. આ યોગ બપોરે 2 અને 2 મિનિટે પૂર્ણ થઈ જશે ત્યારબાદ આપ શુભ કાર્યનો પ્રારંભ કરી શકો છો. આજે શિવજીની ઉપાસના અવશ્ય સવારના કરજો, કારણ કે આપણે એક અતિ અશુભ યોગમાંથી પસાર થઈ રહ્યા છે. અને આ જ્વાળામુખી યોગમાં ગઈકાલે મેં કહ્યું હતું કે જન્મે તો જીવે નહીં, જીવે તો વસે નહીં, નારી પહેરે ચૂડલો તો નિશ્ચય વિધવા થાય. આવી એક કડક વાત મુહૂર્ત શાસ્ત્રમાં કરવામાં આવી છે. એટલે કે આ યોગ કેટલો ગંભીર છે તે બતાવવામાં આવ્યું છે. માટે આ પ્રકારે શુભ કાર્ય ન કરવું. શિવજીની અને હનુમાનજીની ઉપાસના આજે અવશ્ય કરવી. અને ફરીથી કહું છું, આ યોગ 2 અને 2 મિનિટે બપોરે પૂર્ણ થઈ જશે. બિલકુલ. અમિતભાઈ, આજના પહેલા દર્શક મિત્ર જોડાઈ ગયા છે, તેઓ સાથે વાત કરીએ. હલો. હલો. હા બેન, ક્યાંથી વાત કરો છો? હું અમદાવાદથી બોલું બેન. જી, કોના માટે છે સવાલ? મારી દીદી માટે. એનો અભ્યાસ અને જન્મ તારીખ જણાવો. ભવિષ્ય કેવું રહેશે? એની જન્મ તારીખ છે 13/5/2003. હા, 13/5/2003. જન્મનો સમય શું છે? બપોરે 1. ઓકે. જન્મ સ્થળ કયું છે? હલો. હેલો. જન્મ સ્થળ શું છે? અમદાવાદ. જી, આગળનું ભવિષ્ય કેવું રહેશે? સૌપ્રથમ તો આપે અભ્યાસના અનુસંધાનમાં આપના સંતાન માટે જે પૃચ્છા કરી છે, લગ્નેશ પોતે એ સૂર્યદેવ અને બુધ સાથે યુતિમાં છે, ભાગ્યસ્થાનમાં બિરાજમાન છે, ઉચ્ચના છે. આપની દીકરી અભ્યાસમાં સારું કાઠું કાઢી શકે એમ છે. સફળતા એમને અવશ્ય પ્રાપ્ત થઈ શકે એમ છે. સાથે સાથે ગુરુદેવનું પણ અત્યંત સાનુકૂળ ભ્રમણ થઈ રહ્યું છે. ચંદ્ર રાશિ એ કુટુંબના સ્થાનમાં છે એટલે ક્યાંક ને ક્યાંક તેમણે ભાષામાં અતિશય સંયમ રાખવાનો રહેશે. પણ જ્યાં સુધીની વાત છે અભ્યાસની, તો અભ્યાસમાં તેમને સફળતા પ્રાપ્ત થઈ શકે છે. મેનેજમેન્ટના વિષયોમાં તે પોતે સારી નિપુણતા લઈ શકે છે. ડૉક્ટરી તબીબી અભ્યાસક્રમમાં પણ પોતે જઈ શકે છે. એટલે કુલ મળી અત્યારનું આમની જન્મકુંડળી જોઈએ તો ખૂબ જ શુભ છે. રાહુદેવની મહાદશા ચાલે છે. ઓમ નમઃ શિવાયનો એક સરળ મંત્ર છે પણ અતિ પવિત્ર મંત્ર છે. આ મંત્રની એક માળા કરે, ખૂબ સારું ફળ મળશે. જન્મકુંડળી બળવાન છે. બિલકુલ. અમદાવાદથી વધુ એક દર્શક મિત્ર છે. હેલો. હેલો. હા બેન. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કોના માટે છે સવાલ? હા, મારે મારા માટે પૂછવું છે. જન્મ તારીખ જણાવો. હા, મારી જન્મ તારીખ છે 1/2/1987. હા. સમય? સમય રવિવાર રાત્રે 10:30 વાગે.
જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ અમદાવાદ. શું પૂછવા માંગો છો આપ? હા, મારે પૂછવું છે કે હમણાં જે અંક વિશે ચાલી રહ્યું છે ને જીબી, હા, તો મારી જન્મ તારીખ નો અંક છે 1, તો એનું શું મહત્વ છે મારી જિંદગીમાં? બિલકુલ ચોક્કસ જણાવીએ. સવાલ જાણીએ મને સંજીવનીબેન, આપણને આનંદ એટલા માટે થાય કે આપણા દર્શક મિત્રો કાર્યક્રમ ખૂબ જ ધ્યાનથી સાંભળે છે, નિહાળે છે, આ ઉત્સાહ આપણો બમણો થાય છે. બિલકુલ સાચી વાત. આપે જે વાત કરી કે 1 તારીખ, 1 તારીખ એ સૂર્યદેવનું પ્રતિપાદન કરે છે, એ સૂર્યદેવનું કારક છે. સાથે સાથે જેમની 1 તારીખ હોય એ આરોગ્યમાં પોતે માને, પોતાનું આરોગ્ય સારું રહે તેવું પણ બિલીવ કરે, સાથે સાથે થોડા ડિસિપ્લિનમાં પણ માને, સરકાર સાથે તેમને સારું લેણું હોય તે પ્રભાવી હોય, તેમના માટે સફેદ કલર અને સોનેરી કલર આ શુભ છે. રવિવારે તેમણે આદિત્ય હૃદયનો પાઠ અવશ્ય કરવો. બિલકુલ. વડોદરાથી છે એક દર્શક મિત્ર. હેલો. હેલો. હા ભાઈ, નામ શું છે આપનું? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, ઘનશ્યામ નામ છે. હા ઘનશ્યામ ભાઈ બોલો. 25/11/75 અગ્નિશિતેર. હા, જન્મ સમય 11:30 કલાકે. 11:30 સવારમાં, રાત્રિનો? સાંજના. સાંજના રાત્રિનો. ઓકે, શું પૂછવા માંગો છો? હા, તો મારે અત્યારે જોબ નથી, તો ધંધો કરું, તો ડિસેમ્બરથી કયા મહિના સુધીમાં ચાલુ કરું? બિલકુલ. જોબ નથી તો આપ વેપાર કરી શકો કે નહીં તેના અનુસંધાનમાં આપે પૂછ્યું છે. આપની જન્મકુંડળીમાં જી હા, અત્યારની પરિસ્થિતિ થોડી મુશ્કેલ છે. કેતુ મહારાજની અત્યારે દશા પણ ચાલી રહી છે અને મંગળ રાહુ અને ગુરુની આ પ્રકારે યુતિ છે. આપે જો બિઝનેસ કરવો હોય તો કોસ્મેટિકનો વ્યવસાય કરી શકો છો, સૌંદર્યના અનુસંધાનમાં આપ વ્યવસાય કરી શકો છો, ઇમિટેશન જ્વેલરીનો વ્યવસાય પણ આપ કરી શકો છો. એટલે કે સ્ત્રી પ્રસાધન સાથે જે કોઈ વાતો જોડાયેલી છે, તેમના સૌંદર્ય સાથે જે કોઈ વાતો જોડાયેલી છે તે દરેકનો આપ વ્યવસાય કરી શકો છો. આપે જો લોન લેવી હશે તો તે કાર્ય પણ સારી રીતે સિદ્ધ થશે. બિલકુલ. રાશિફળમાં જો અમિતભાઈ આગળ વધવામાં આવે, પ્રથમ 3 રાશિ મેષ વૃષભ અને મિથુન, કેવો રહેશે દિવસ? મેષ રાશિના જાતકો, આજે આપે જળઘાતથી બચવાનું રહેશે. ઉન્માદમાં ક્યાંક પગ ફંટાય નહીં તેનું સાવધાની આપે અવશ્ય રાખવી. સવારનો સમય આપે શાંતિથી પસાર કરવો. હમણાં આપે વિરુદ્ધ આહારથી બચવાનું છે. વિરુદ્ધ આહાર એટલે ડુંગળીને દહીં ન ખાવું, દૂધ અને ડુંગળી ન ખાવી, આ પ્રકારનો વિરુદ્ધ આહાર આપ ક્યાંય પણ કોઈ પણ ફંક્શનમાં જાઓ તો એનો આપ ત્યાગ કરજો. વૃષભ રાશિના જાતકો, જીવનસાથી વિદ્વાન જેવી વાતો કરે, આપને પણ વિદ્વતાથી ધન પ્રાપ્તિ થઈ શકે છે, જશ પણ મળી શકે છે. ઈશ્વર પર આપની શ્રદ્ધા એ ધીમે ધીમે વધતી જાય, આજે આપની શ્રદ્ધા એ ચરમસીમાએ પણ હોય. મિથુન રાશિના જાતકો, નોકરીમાં આજે આપને બઢતી મળી શકે છે. મોસાળ તરફથી થોડો વિશેષ પ્રેમ પણ આપને પ્રાપ્ત થઈ શકે છે. એન્જિનિયરિંગ સાથે જે જાતકો જોડાયેલા છે તેમના માટે આજે સાનુકૂળ પરિસ્થિતિ. આજે આપના માટે ભ્રમણ વિશેષ થાય, શાંતિથી બેસવાનું આજે નસીબમાં ન હોય. બિલકુલ. મુંબઈથી એક દર્શક મિત્ર ફોન લાઇન પર છે. હેલો. હું હેમંત વ્યાસ વાત કરું છું મુંબઈથી. હા જી બોલો. મારો જન્મ છે સવારે 6 વાગે અને 10/11/1960 છે. 10/11/1960. હા, સવારમાં 10 વાગેનો જન્મ સમય? સવારે 6 વાગે. સવારમાં 6 વાગે. ઓકે, શું પૂછવા માંગો છો? બોમ્બે. બોમ્બે. હું આજે કામ પર જઉં છું તો મને રાખશે કે નહીં રાખે એટલા માટે પૂછું છું. બિલકુલ. અવાજ જરા મોટેથી આપ આપનો પ્રશ્ન કહેશો મને થોડુંક અહીંયા. એમનો સવાલ હું સમજી શકું છું. આ ભાઈનો સવાલ એમ છે કે હું આજે કામ પર જઈ રહ્યો છું તો એ લોકો મને રાખશે કે કેમ, એટલે નોકરી મળશે કે કેમ? નોકરીના અનુસંધાનમાં આપે પ્રશ્ન પૂછ્યો છે. આપના નોકરીના સ્થાનનો સ્વામી એ સાનુકૂળ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. અત્યારે આપણે શનિ અને ચંદ્રનો યોગ છે એટલે જો શક્ય હોય તો આપ સોમવારથી નોકરી પર જજો. આપના માટે સોમવારથી નોકરી પર જવું થોડું શુભ રહેશે. શનિ અને ચંદ્રનો યોગ છે. જો ક્યાંક ને ક્યાંક મૂંઝવણભરી પરિસ્થિતિ અવશ્ય થાય. આપના જે અધિકારી છે તે આપને થોડું વઢે પણ ખરા, ક્યાંક ને ક્યાંક થોડું વર્તન આપને ન ગમે તેવું પણ થાય. આ ચલાવી લેવું, નકારાત્મકતાનો ત્યાગ કરવો અને હું જે મંત્ર બોલું છું તે મંત્ર બોલી અને પછી નોકરીના સ્થાનમાં આપે પગ અવશ્ય મૂકવો. ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા, આ મંત્ર 11 વખત આજે આપે અવશ્ય બોલવો. બિલકુલ. સુરતથી એક દર્શક મિત્ર છે. હેલો. હા જી. હા ભાઈ, કોના વિશે છે સવાલ? હું મારા માટે.
હા, તમારી જન્મ તારીખ કહો. 28/5/1969. જન્મ સમય રાત્રે 10:30. જન્મનું સ્થળ? જન્મનું સ્થળ જાફરાબાદ તાલુકો ભાડા. જી, સવાલ શું છે આપનો? મેડમ, કોઈ પણ મુદ્દો હોય, આજે 49 નો ગેર ચાલે છે મારે, તો આપણે ગમે એટલું માનવતાથી સામેવાળાનું કઈ પણ પૂરું ના કરીએ તો આપણો યુઝ કરે, કોઈ દિવસ આપણને કોઈ રિસ્પોન્સ જ ના મળે, તો એના માટે શું? બિલકુલ જી, આપને રિસ્પોન્સ નથી મળતો, એક પ્રકારે કહેવા જઈએ તો જશ નથી મળતો તેવી પણ વાત છે. આપની જન્મકુંડળીમાં અત્યારે શનિ મહારાજની દશા ચાલી રહી છે. આ શનિ મહારાજ આપની જન્મકુંડળીમાં નીચના છે, પોતે મેષ રાશિના શનિ મહારાજ છે. એટલે બે વાત આની અંદર હોઈ શકે કે આપને જશ ન મળે, આ પહેલી વાત. નકારાત્મકતા અને શંકા કુશંકાથી આપે દૂર રહેવું. બીજી એક અગત્યની વાત કે જે સંબંધોના સ્વામી છે એ રાહુદેવ સાથે બિરાજમાન છે, એટલે આ બધી બાબતો ગૂંચવાય. બે ઉપાય આપે અવશ્ય કરવાના રહેશે. આપે નિત્ય પ્રત્યે હનુમાન ચાલીસાનો પાઠ કરવો, બજરંગ બાણનો પાઠ પણ આપે નિત્ય પ્રત્યે કરવો, અને દર મંગળવારે શ્રીફળ આપે વધેરવો. અને જી હા, દર શનિવારે હું આ જે મંત્ર બોલું છું તેની એક માળા પણ અવશ્ય કરવાની રહેશે. નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામી શનિશ્ચરમ. શનિદેવનો આ અતિ પવિત્ર મંત્ર છે, તેની એક માળા અવશ્ય કરવી. વડોદરાથી એક છે કોલર. હેલો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કોના માટે છે સવાલ? વિમલ, વિમલ બોલું છું વડોદરાથી. હા વિમલભાઈ બોલો. હા, મારી પ્રણેજ માટે પૂછવું છે. જન્મ તારીખ જણાવો. એનું નામ છે ક્રિથા ભોજાણી. હા, એની જન્મ તારીખ છે 1/12/2012. ઓકે, સમય જન્મનો? જન્મનો સમય 5:20 સાંજે. જી, જન્મ સ્થળ કયું? જન્મ સ્થળ રાજકોટ. પણ ખૂબ સારી બાબત છે, પરિવારના સભ્યો સાથે આ પ્રકારે ચિંતા રાખવી પણ જોઈએ. અભ્યાસના અનુસંધાનમાં આપે પ્રશ્ન પૂછ્યો છે. ગુરુદેવની મહાદશા આ જન્મકુંડળીમાં ચાલે છે, ગુરુદેવ લગ્નમાં છે, સાથે સાથે સૂર્ય ઉપર આમની દ્રષ્ટિ પણ છે. અભ્યાસના અનુસંધાનમાં વાત કરીએ તો જી હા, અત્યારે સાનુકૂળ પરિસ્થિતિ અવશ્ય છે. સાથે સાથે ભાગ્યસ્થાનનો સ્વામી મંગળદેવ એ પોતાનાથી 12મે બિરાજમાન છે, એટલે આપની આ જે ભાણી છે તેણે આવેશ અને ઉશ્કેરાટથી દૂર રહેવાનું રહેશે. સાથે સાથે પિતૃદોષ પણ આ જન્મકુંડળીમાં છે, એટલે પિતૃદોષથી કોઈ વિદ્વાન બ્રાહ્મણ પાસે વિધિ અવશ્ય કરાવી. સાથે સાથે સૂર્યદેવના દ્વાદશ નામનું જાપ આજે આપની ભાણી છે તેણે અવશ્ય કરવો. દ્વાદશ નામ એ 12 પવિત્ર નામ આપને કોઈ સારા પુસ્તકમાંથી અવશ્ય મળી રહેશે. એનો જાપ કરવાથી સૂર્યદેવની કૃપા વધશે અને રાહુની પીડાનું શમન થશે. અને એક કોલર અમદાવાદથી ફોન લાઈન પર છે, તેમને સાંભળી લઈએ. હેલો. હેલો. હા ભાઈ. હા, મુકેશભાઈ બોલું છું. જી મુકેશભાઈ. હા જી બોલો. જય શ્રી કૃષ્ણ. જય ગિરિરાજ. જી જય શ્રી કૃષ્ણ. મારી જન્મ તારીખ છે 15/12/1957. હા, સમય? સવારનો 7:35 અમદાવાદ, સરસપુર અમદાવાદ જન્મ. ઓકે, શું પૂછવા માંગો છો? હવે મારું જન્મ તારીખ છે 15/12/1957 છે, એમાં માસ્ટરવર્ડ નોમ છે અને તિથિ અને રાશિ કઈ છે જોવી છે. અને બીજું કે મારા, હું રિટાયર થઈ ગયો, મારી કંપનીના પૈસા ફસાઈ ગયેલા છે, મને પાછા મળશે અને ક્યારે મળશે? જી, 15/12 આમની જન્મ તારીખ છે, આજે 8મી તારીખ છે, થોડાક દિવસ પછી એમનો જન્મદિવસ આવે છે. તમને એડવાન્સમાં જી 24 કલાક તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા. જીવનમાં તમારી પ્રગતિ થાય અને બધા સંકલ્પો તમારા પૂર્ણ થાય. આપનો જે પ્રશ્ન છે, આપના પૈસા ફસાઈ ગયા છે. આપની જે જન્મકુંડળી છે તેના અનુસંધાનમાં અત્યારે પ્રશ્ન કુંડળીનો જો અભ્યાસ કરી હું જવાબ આપવા પ્રયત્ન કરું તો જી હા, આપના નાણાં આપને મળી જશે, ઝડપથી મળી જશે, ચિંતાનું કોઈ કારણ નથી. નિત્ય પ્રત્યે આપે હનુમાનજીની ઉપાસના અવશ્ય કરવી. ચમેલીના તેલમાં સિંદૂર ભેળવી દર શનિવારે હનુમાનજીને તે અર્પણ કરવું, અને સાથે સાથે તે અર્પણ કરતી વખતે હનુમાન ચાલીસાનો પાઠ પણ આપે અવશ્ય કરવો, અને શક્ય હોય તો હનુમાનજીને સફેદ આંકડાના પુષ્પની માળા પણ આપે પધરાવવી. આ ઉપાય કરવાથી આપના જે નાણાં ફસાયેલા છે તે આપને અવશ્ય પ્રાપ્ત થઈ જશે, અને ક્યાંક ને ક્યાંક જીવન દરમિયાન આપના નાણાં વધુ પડતા વપરાઈ જાય તેવી પણ જન્મકુંડળી છે. આ ઉપાય કરજો, સાનુકૂળતા રહેશે. બિલકુલ. અમિતભાઈ રાશિફળમાં આગળ વધીએ, કર્કશી અને કન્યા રાશિ વિશે જણાવીએ.
જી કર્ક રાશિના જાતકો આ જળ તત્વની રાશિ છે થોડા સેન્સિટિવ માણસો હોય કર્ક રાશિના જાતકો અંતરમાં રોમાન્સ જામ્યો છે આ કર્ક રાશિ માટે વાત છે પણ ખાસ કરીને યુવા મિત્રો અને જે લગ્નવાંછો છે મેં ગઈકાલે પણ કહ્યું હતું તેમને આ વાત લાગુ પડે છે પણ થોડી લગામ આપે અવશ્ય રાખવી પડશે આપના જે લાગણી છે જે ઉન્માદ છે તેની ઉપર થોડી લગામ પણ રાખજો કારકિર્દી પણ વેગ પકડી શકે છે નોકરીમાં આજે આપે વિશેષ કામ કરવું પડે તેવું પણ દેખાય છે સિંહ રાશિના જાતકો ઘરમાં અતિશય ફેરફાર આવે આપનો સ્વભાવ થોડો જટિલ બને કોઈ કળી ન શકે તેવો સ્વભાવ આજે આપનો હોય સાથે સાથે મિત્ર વર્તુળ સાથે આજે ફરવાના યોગ પણ બન્યા છે વેવિશાળ માટે આજે પરદેશથી માંગવું પણ આવી શકે છે જો આપ લગ્નવાન છો હો તો આ પ્રકારની ઘટના થવાના પૂરેપૂરી ચાન્સીસ છે કન્યા રાશિના જાતકો અંતરમાં બદલો લેવાની ભાવના જાગે માટે સાવધાન થોડી શાંતિ પણ આપે રાખવી પડશે આપનું ધનસ્થાન મજબૂત બન્યું છે સરકારી નોકરી મેળવવાના યોગ પણ આજે નિર્માણ પામ્યા છે તો આ દિશામાં આજે આપ વિશેષ સક્રિય થજો સ્પર્ધાત્મક પરીક્ષા જો આપને આપવાની હોય તો આજે સાનુકૂળતા છે કોમ્પિટિટિવ એક્ઝામના સંદર્ભમાં આજે આપને ગ્રહો મદદ કરી રહ્યા છે બિલકુલ ઈડરથી એક દર્શક મિત્ર છે તેમને સાંભળી લઈએ હેલો હાજી નમસ્કાર બેન નમસ્કાર કોના માટે છે સવાલ ભાઈ મારો બાબો છે 2281 ઓકે 2286 જન્મનો સમય સાબકડા ઈડર સમય શું છે 5:20 કલાકે સાંજે જી સવાલ જણાવો 2281 બેન ટીવીનો અવાજ ધીમો કરી દો સાંભળી લીધી હવે સવાલ જણાવો 2283 કે 86 86 83 દીકરો ઓસ્ટ્રેલિયા છે પીઆર થશે કે કેમ આ જે જન્મ કુંડળી છે તે મિથુન લગ્નની જન્મ કુંડળી છે આ પ્રકારના જાતકો પોતે પ્રોગ્રેસિવ હોય છે દીકરો ઓસ્ટ્રેલિયા છે પીઆર થશે કે કેમ સૂર્યનું બળ અને ગુરુનું બળ આપણે જોઈએ છે જી હા આપનો દીકરો પીઆર થઈ શકે છે ચિંતાનું કોઈ કારણ નથી અત્યારે ચંદ્રની મહાદશા ચાલે છે આ ચંદ્ર મહારાજ લાભ સ્થાનમાં પડેલા છે એટલે અત્યારે એમના સંકલ્પો પૂર્ણ થાય લાભ પણ પ્રબળ બને ધનલાભ પણ પ્રબળ બને પણ ચંદ્રદેવની ઉપાસના અવશ્ય કરવી દર પૂનમના દિવસે ચંદ્રદેવને એમણે નમસ્કાર કરવા અને ચંદ્રની ચાંદનીમાં 5-10 મિનિટ પોતે ઉભા રહેવું અને ઓમ સોમ સોમાય નમઃ આ મંત્રનો જાપ તેમણે અવશ્ય કરવો આ મંત્રનો જાપ કરવાથી તેમણે ચંદ્રદેવની કૃપા પ્રાપ્ત થશે અને તેમનો મનોરથ પણ પૂર્ણ થશે મુંદ્રાથી છે દર્શક મિત્ર હેલો 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 હા બેન જણાવશો વિગત મારી દીકરી મારે પૂછવું છે હા જન્મ તારીખ છે 20/5/93 જન્મ સમય છે સવારે 11:30-11:45 ની વચ્ચે ઓકે અને જન્મ સ્થળ છે મુંદ્રા સવાલ શું છે આપનો સવાલ એનો એ છે કે એની સગાઈ થઈ હતી પણ 2 વાર તૂટી ગઈ અને બીજું એના માટે અને સરકારી નોકરી માટે પૂછ્યું છે જી સગાઈ થઈ હતી ને 2 વાર તૂટી ગઈ આ બહુ સ્પષ્ટ યોગ આ જન્મકુંડળીમાં અહીંયા અત્યારે જોવા મળે છે સાથે સાથે આ સગાઈ ક્યારે થશે તેવો પણ આપનો સવાલ છે આપનો જે પ્રશ્ન છે તેના અનુસંધાનમાં આ જે આપની દીકરીનું વેવિશાળ છે તેને થતાં હવે લગભગ 1.5-2 વર્ષનો સમય લાગી શકે છે પણ આપ મૂંઝાશો નહીં ચિંતામાં આવવાનું કોઈ કારણ નથી આ સગાઈ અવશ્ય થશે જો શક્ય હોય તો આપ કુંભ વિવાહ કોઈ વિદ્વાન બ્રાહ્મણ પાસે અવશ્ય કરાવો અને શનિદેવનું યંત્ર કોઈ સિદ્ધ કરેલું કોઈ વિદ્વાન બ્રાહ્મણ પાસે સિદ્ધ કરાવી અને શનિદેવનું યંત્ર તેમણે અવશ્ય પોતાના પર્સમાં રાખવાનું રહેશે સરકારી નોકરીના યોગ છે કે નહીં તે પણ આપે પૂછ્યું જી હા આ જન્મકુંડળીમાં સરકારી નોકરીના યોગ સ્પષ્ટપણે દેખાય છે અત્યારે ગુરુ મહારાજની શુભ દ્રષ્ટિ આ જન્મકુંડળીમાં અહીંયા ગોઠવાયેલી છે નોકરીના સ્વામી ઉપર તો નોકરી મળી શકે છે અને જે મેં ઉપાય કયા તે પણ આપ કરજો બિલકુલ કરમસદથી છે એક દર્શક મિત્ર તેમને સાંભળીએ હેલો હેલો કરમસદથી બોલો હા બોલો ભાઈ વિગત જણાવશો આપને આપણી વિગત છે 13/62 જન્મ તારીખ હા સમય 2/55 પરોડી ઓકે અને જન્મ સ્થળ કયું છે આણંદ
શું પૂછવા માંગો છો આપ? આ મારે કેવું રહેશે બિઝનેસમાં એ પૂછું. વેપારમાં આપને કેવું રહેશે? ગુરુ મહારાજની અત્યારે દશા ચાલી રહી છે, સાથે સાથે આ ગુરુ મહારાજ ભાગ્યસ્થાનમાં વક્રી થઈને બિરાજમાન છે અને વેપારના સ્થાનના સ્વામીથી પોતે 12મે બિરાજમાન છે. અત્યારની જે પરિસ્થિતિનું નિર્માણ કરીએ તો સૂર્ય ઉપરથી રાહુદેવનું ભ્રમણ છે, સાથે સાથે શનિ મહારાજનું ભ્રમણ ચંદ્ર ઉપરથી છે, એટલે 7:30ના બીજા તબક્કામાં આપ છો. સંઘર્ષનો સમય આ અવશ્ય છે, લગભગ 1.5 થી 2 વર્ષનો આ સંઘર્ષનો સમય છે, પણ ચિંતા કરવાનું કોઈ કારણ નથી, કારણ કે શુક્ર મહારાજ આપની જન્મકુંડળીમાં ખૂબ જ સુંદર મજાના સ્થાન પર બિરાજમાન છે. એક વાતનું ધ્યાન આપે અવશ્ય રાખવાનું છે, જીવન આપે ખૂબ જ સંયમથી જીવવાનું છે, નીતિ અને નિયમનું પાલન કરી આપ જીવન અવશ્ય જીવજો. બે ઉપાય આપના માટે બરોબર બેસે છે. શિવજીની ઉપાસના આપ અવશ્ય કરજો. શિવજીને દર સોમવારે આપ બિલીપત્ર ચઢાવજો અને બિલીપત્ર ચઢાવતી વખતે અષ્ટક છે એ અષ્ટકનું ગાન પણ કરજો. બિલીપત્ર ચઢાવતી વખતે એ અષ્ટક છે બિલીપત્રનું, એનું પણ આપ ગાન કરજો. સાથે સાથે દૂધ, જળ, અંદર ઘી, કાળા તલ એનું મિશ્રણ કરી શિવજીને સીમિત માત્રામાં તેનો અભિષેક પણ કરજો. આ કરવાથી આપની જન્મકુંડળીમાં જે નાના મોટા દોષ છે તે નિર્મૂળ થશે અને આપની સફળતાનો માર્ગ મોકળો થશે. બિલકુલ. રાશિફળમાં આગળ વધી અન્ય 3 રાશિ તુલા, વૃશ્ચિક અને ધન વિશે વાત કરીએ. તુલા રાશિના જાતકો, મિત્રો પાછળ આજે ધન ખર્ચાય, એટલે હરવા ફરવામાં આ કોઈ વિશેષ વૃત્તિ બતાવે છે. અચાનક પ્રવાસ પણ આજે થઈ શકે છે. માતાનું આરોગ્ય આજે આપણે વિશેષ જાળવવાનું રહેશે. પેટમાં થોડી બળતરા થાય એટલે ખાવા પીવામાં આપ સંયમ રાખજો. તીખું તળેલું આજે બહુ ન ખાવ એ ઈચ્છનીય છે. વૃશ્ચિક રાશિના જાતકો, શિયાળાની શરદી તમને વધારે પરેશાન કરે. ધનસ્થાન આપનું પ્રબળ બન્યું છે. કાર્યમાં આજે થોડી ફાવટ વધારે હોય, છાતીમાં બળતરાની ફરિયાદ પણ થઈ શકે છે, એટલે એસિડિટીથી આજે આપે વિશેષ સાવધાન રહેવું પડશે. ધનરાશિના જાતકો, વિદેશી ભાષા સાથે જે સંકળાયેલા છે તેમના માટે લાભપૂર્ણ પરિસ્થિતિ છે. વિદેશી ભાષા સાથે સંકળાયેલા એનો મતલબ છે કોઈ અંગ્રેજીના ક્લાસ કરતું હોય, સાથે સાથે કોઈ ફ્રેન્ચ ભાષા શીખવતું હોય, કોઈક બીજી ભાષા શીખવતું હોય, તો એમને આજે લાભ થઈ શકે છે. મહેનત આજે વધારે કરવી પડે. નોકરીમાં આપને લાભ પણ થઈ શકે છે. પરદેશ જવાના યોગ આપના માટે સક્રિય થયા છે. જી બિલકુલ. છેલ્લી 3 રાશિ મકર, કુંભ અને મીન વિશે પણ વાત કરી લઈએ. મકર રાશિના જાતકો, આજનો દિવસ આપના માટે લાભપ્રદ રહી શકે છે. કાર્યમાં વધુ ફાવટ પણ હોઈ શકે છે. હમણાં વેપાર ક્ષેત્રે થોડી તેજી પણ રહી શકે છે, એટલે કે આવકનું સ્થાન પણ પ્રબળ. દિવસો અત્યારે સારા ચાલી રહ્યા છે. પ્રસન્નતા અને પ્રફુલ્લિતતા આજે પણ જળવાઈ રહેશે. કુંભ રાશિના જાતકો, આજે કસરત કરવાની ઈચ્છા થાય, એવું થાય કે મારું શરીર એકદમ ફિટ હોવું જોઈએ. આ અનુસંધાનમાં જાગરૂકતા વધે. સવારે વહેલા ઉઠી શરીર પ્રત્યે આપ સભાન થાઓ. આવકના સ્ત્રોત વધુ વિકસિત થઈ શકે છે. અન્યનો સહકાર આજે આપને વિશેષ મળી શકે છે, માટે સ્વાભાવિક છે પ્રગતિનો માર્ગ પણ મોકળો થાય. મીન રાશિના જાતકો, જીવન સાથી સાથે આજે ખટરાક થઈ શકે છે, માટે સાવધાની રાખજો. સ્થાનાંતરથી આપને લાભ થઈ શકે છે. બીજા શહેરોમાં તકો ઉજળી બનતી દેખાય છે. મિશ્ર દિવસ વીતવાની આજે સંભાવના વિશેષ છે. અમિતભાઈ, સુરતથી એક દર્શક મિત્ર છે, તેમને સાંભળી લઈએ. હેલો. હેલો. હા, જન્મ તારીખ જણાવશો. 26/1/71. જી. સમય સવારે 6:10 નો. એટલે કે આપ ઇલેક્ટ્રોનિક વ્યવસાય સાથે સંકળાયેલા છો. આ જન્મ કુંડળીમાં મંગળ અને શુક્ર ની ગુરુ મહારાજ સાથે યુતિ છે, એટલે એક પ્રકારે આપનો જે વ્યવસાય છે તે વ્યવસાય તો શુભ છે, અને આપ જે વ્યવસાય કરો છો તે વ્યવસાય પણ ખોટો નથી. વેપાર આપને ફળ પણ આપી શકે છે. પણ આ જન્મ કુંડળીમાં ચંદ્રદેવ એ મૂળ નક્ષત્રના છે. જ્યારે મૂળ નક્ષત્રના ચંદ્રદેવ હોય ત્યારે ઝડપથી જુદી જુદી વસ્તુઓ આપણી પાસે છોડાયા કરે, નવી વસ્તુ અપનાય, ક્યાંક ને ક્યાંક સ્થિરતાનો અભાવ રહ્યા કરે. ચંદ્ર અને બુધની યુતિ પણ છે, એટલે સૌ પ્રથમ તો આપે માનસિક ક્ષમતા કેળવવી પડશે. આ પહેલી વાત.
આપ પણ સાડા સાતીના બીજા તબક્કામાંથી પસાર થઈ રહ્યા છો. વેપારના સ્થાનના સ્વામી ઉપરથી શનિ મહારાજ પસાર થઈ રહ્યા છે, જેમની દ્રષ્ટિ પણ વેપારના સ્થાન ઉપર અવશ્ય અહીંયા પડેલી છે. બે ઉપાય આપે અવશ્ય કરવા. આપે આપના વેપારના સ્થાનમાં એક વાડકીમાં મગ મૂકી રાખવા, લીલા મગ મૂકી રાખવા, અને દર મહિને આ મગ તમારે બદલતા રહેવું. અને જે બીજા જૂના મગ હોય તે કોઈ મંદિરમાં કોઈ બ્રાહ્મણને આપ દાનમાં પણ આપી શકો છો. સાથે સાથે દર બુધવારે આપે આપના વેપારના સ્થાનમાં આસો પાલવનું લીલું તોરણ પણ બાંધવું, અને શક્ય હોય તો આપે બેસવાની ખુરશી પર કોઈ લીલું વસ્ત્ર પણ પાથરી દેવું. આટલા ઉપાય કરશો તો સાનુકૂળતા રહેશે અને આ સંઘર્ષનો સમય સારી રીતે વીતી જશે. બિલકુલ અમિતભાઈ, કાર્યક્રમના અંતમાં હવે આપણે દર્શક મિત્રોને જીવન સંદેશ પણ આપી દઈએ. જીવન સંદેશના અનુસંધાનમાં સંજીવનીબેન, આજે દર્શકોને ખાસ વાત કરવી છે, એટલે મારે ને તમારે ને દર્શકો બધાએ આ વાત તો લાગુ પડે જ છે કે જીવનમાં ભક્તિને પણ મહત્વ આપવું પડશે. આપણે ગમે તેટલા હોશિયાર હોઈએ, ગમે તેટલા બુદ્ધિશાળી હોઈએ, પણ જીવનમાં ભક્તિને તો મહત્વ અવશ્ય આપણે આપીએ. ભક્તિથી શું ફાયદા થાય છે તે વાત જાણી લઈએ. સૌ પ્રથમ તો અહંકાર આપણો ઘટી જાય છે, અંતરમાં પ્રેમ વધે છે, અને પ્રેમ જ્યારે અંતરમાં વધે ત્યારે જીવન વધુ સુંદર લાગે, જીવન જીવવા જેવું લાગે, જીવન સાર્થક બને. અને ભક્તિ કેવળ માયકાંગલા લોકો કરે તેવું ન માનવું. સામાન્ય રીતે કેટલાક વ્યક્તિ આવું વિચારે ગેરસમજથી પ્રેરીને કે જે લોકો ભક્તિ કરે એને પોતાનામાં વિશ્વાસ ન હોય. બિલકુલ, પણ આ વાત પણ સદંતર એ ગેરસમજથી આ પ્રેરાયેલી વાત છે. જે ભક્તિ કરે છે તેનું માનસિક બળ પણ વિશેષ હોય છે, માટે અડગ મન રાખી આપણે એ દિશામાં પણ આગળ વધીએ. બિલકુલ અમિતભાઈ, માહિતી અને માર્ગદર્શન માટે આપનો ખૂબ ખૂબ આભાર. આપનો પણ. તો દર્શક મિત્રો, રાશિ ભવિષ્યમાં આજે બસ આટલું જ. આવતીકાલે સવારમાં 37 કલાકે ફરીથી ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી રજા લઈશું. જય શ્રી કૃષ્ણ.